પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું છે. વૈશ્વિક નેતાઓ અને દેશ વિદેશના ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓ ગુજરાતની ધરતી પર આવ્યા છે, ત્યારે શ્રી સિમેન્ટના ચેરમેન ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે શ્રી સિમેન્ટ ગુજરાતમાં મોટું રોકાણ કરશે તેવા સંકેતો પણ આપ્યા છે. એરપોર્ટ પર તેમણે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 4,000 કરોડનું રોકાણ કરશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે શ્રી સિમેન્ટ કચ્છમાં એક મોટું સિમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરશે. તેમણે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન પણ ગણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમિટમાં ભાગ લેવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, સન ફાર્માના દિલીપ સંઘવી સહિત દેશ વિદેશના અનેક ઉદ્યોગપતિ, નેતા અને વિવિધ ડેલિગેશન મહાત્મા મંદિર પહોંચ્યા છે. 2 દિવસ સુધી ચાલનારા આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઈઓ, બિઝનેસ પ્રતિનિધિ મંડળ, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25,000થી પણ વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે.